અહીંયા ધ્યાન. હવે આપણે જોવાનું છે 3:11 ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 3. સદિશોના સરવાળા સરવાળો સદિશો ના સરવાળો નાનો લાવ લાગે સદિશો નો સરવાળો. દાખલા તરીકે આપણે કિલોગ્રામ ની વાત કરીએ, દળ મેં તમને કાલે કદાચ ભણાવેલું ત્યારે કીધેલું દળ. વિચારો એક વ્યક્તિ છે, વ્યક્તિ એ નું દળ 40 કિલોગ્રામ છે અને વ્યક્તિ બી નું દળ 60 કિલોગ્રામ છે. તો આ બે ના દળ નો સરવાળો કેટલો થાય? તો 100 કિલોગ્રામ. ડાયરેક્ટ સાદી રીતે થાય, બીજ ગણિત ની રીતે એકદમ સિમ્પલ, બેઝિકલી એકદમ સિમ્પલ રીતે આ થઈ જાય. પણ આ જ વસ્તુ સ્થાનાંતર માટે હોય, સ્થાનાંતર સદિશ, તો આમ ન થાય. કારણ કે સ્થાનાંતરમાં દિશા આવે. ટૂંકમાં આ અદિશ રાશિ છે અને આ સદિશ છે. તો કાલે બૂમો પાડી પાડી કીધેલું આપણે કે અધીશ રાશિનો સરવાળો સામાન્ય ગણિતની રીતે થઈ જાય. સરવાળો હોય કે બાદ બાકી, સામાન્ય બેઝિક રીતે થાય, પણ સદિશમાં ન થાય. એના માટે બીજી રીત આવે. તો સર બીજી રીત કઈ આવે? પહેલા સરવાળા બાદ બાકીની એક સાદી રીત જોઈએ. આ ભૌમિતિક રીત છે જેમાં આકૃતિ દોરવી પડે તમારે. અને એક બીજી રીત આવશે ઘટકો વાળી. આપણે બધું દાખલા, બધું વસ્તુ ભણશું આખું ઘટકો પર જ, બધું જ. સદિશોનો સરવાળો. કોનો સરવાળો? સદિશોનો. તો સદિશોના સરવાળાની બે રીત છે, ધ્યાન રાખજો. સદિશોના સરવાળાની કેટલી રીત છે? બે. પહેલી આવશે ત્રિકોણની રીત, પહેલી રીત. ત્રિકોણની રીત કહેવાય. અથવા એક બીજું નામ, નવી ચોપડીમાં એ પૂછે, જૂની ચોપડીમાં નહોતું, શીર્ષથી પૂછ રીત. જૂની ચોપડીમાં કઈ નામ નતું, શીર્ષ થી પૂછરીત. આપણે સદિશોનો સરવાળો કરવાનો છે, પણ એ સરવાળો ત્રિકોણની રીતે કરવાનો છે, જેને બીજા કયા નામે ઓળખાય, શીર્ષ થી પૂછરીત. બરાબર. હવે તમારી પાસે બે સદિશો છે, આના વિધાનો નહીં લખીશ, એની PDF તમને મોકલી દઈશ, એટલે એમાં જોઈ લેવાનું. આપણી પાસે કેટલા સદિશો છે? બે. આ એક સદિશ એ છે, અને એક આ બીજો સદિશ બી છે. બરાબર. આ સદિશ ને, આ સદિશો ને એની દિશા અને માન સાથે આપણે દર્શાવેલા છે. બે સદિશો એ અને બી, આ એની લંબાઈ, એનું માન થઈ જાય, અને આ તીર એની દિશા થઈ જાય. એટલે સદિશ એ આ બાજુ છે, એટલે સ્થાનાંતર આ બાજુ. કોઈ પણ સદિશ હોય શકે, બળ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ. અત્યારે ખાલી આપણે સદિશ નામ આપીએ છીએ, દાખલા આવશે એટલે તમને ખબર પડશે. અત્યારે ખાલી સ્થાનાંતર. એક સદિશ એ છે આ, અને આ સદિશ બી છે. બંને ને એના માન અને દિશા સાથે દર્શાવેલા છે. હવે તમારે સરવાળો કરવો હોય તો ઉગમ બિંદુ ઓ પરથી કોઈક બિંદુ લઈ લઈએ, કોઈક બિંદુ ઓ. આપણે મોટે ભાગે ઉગમ બિંદુ ઓ જ લઈશું. તો ઉગમ બિંદુ ઓ પરથી સદિશ એ ને એ રીતે રજૂ કરવાનો કે જેથી કરીને તેનું મૂલ્ય અને દિશા બદલાય નહીં. એટલે જેટલું આની લંબાઈ હોય, પ્રયત્ન એ જ કરવાનો. મારાથી નાનું મોટું થાય તો વાંધો નહીં, પણ તમારે ધ્યાન રાખવાનું આની જેટલી લંબાઈ તમે પસંદ કરો એટલી જ લંબાઈનો. એટલી જ લંબાઈનો અને એ જ દિશામાં સદિશ ઓ દોરવાનો, એ દોરવાનો, અને બીના મૂલ્યનો, બીના મૂલ્યનો અને બીની દિશામાં નો, એટલે જેટલું મૂલ્ય હોય અને જેટલી આ લંબાઈ છે એટલી લંબાઈ અને જે દિશા છે, એટલે કમ્પ્લીટ આ બાજુ છે. સદિશ બી ને એના શીર્ષ પરથી દોરવાનો કમ્પ્લીટ.
પહેલા હું કર્યું સદીશ એ ને, આ થોડોક નાનો થઈ ગયો પણ તમારે કમ્પ્લીટ દોરવાનો છે. તો સદીશ શું દોરો? બી દોરો. આ જે બોલવું છે એના વિધાનો છે, આ બોલવું છે એના વિધાનો છે. તો બિંદુ ઓ પરથી એની દિશામાંનો અને એના મૂલ્ય જેટલો જ સદીશ એ દોરો. અથવા એ લોકો અત્યારે એવો શબ્દ વાપરો છે કે એનું મૂલ્ય અને દિશા ન બદલાય તે રીતે સદીશ એ દોરો. સદીશ એના શેષ પરથી બીનું મૂલ્ય અને બીની દિશા, સદીશ બીની દિશા ન બદલાય તે રીતે સદીશ બી દોરો. હવે સદીશ એનું પૂછ, સદીશ એનું પૂછ કયું? ઓ. અને સદીશ બીના શીર્ષને જોડતો સદીશ દોરો, અને જોડતો સદીશ દોરો. આયો તો જોડતો પરિણામી સદીશ કયો મેળવ્યો બેટા આપણને? આર. સદીશ એના પૂછ અને સદીશ બીના શીર્ષને જોડતો પરિણામી કયો સદીશ મેળવ્યો? આર. તો આ જે પરિણામી સદીશ એટલે સદીશ આર છે એ સદીશ એ અને સદીશ બી નો શું દર્શાવે બેટા? સરવાળો. એ અને બી નો શું દર્શાવે? સરવાળો. તો આમાં જો સદીશ નું ત્રિકોણ બન્યું એટલે એને ત્રિકોણ ની રીત કહેવાય, અથવા પરિણામી સદીશ કોને કહેવાય? જે બે સદીશ તમે દોરો તો એમાં એકનું પૂછ હોય અને બીજાનું શીર્ષ હોય કમ્પલસરી. ત્રણ સદીશોનો બે સદીશોનો સરવાળો કરવો હોય તો પહેલો સદીશ દોરવાનો, એના માથા પર બીજો સદીશ દોર દેવાનો કમ્પ્લીટ. પહેલા સદીશ દોરી પહેલા સદીશના માથા પર બીજો સદીશ દોરવાનો, પહેલા સદીશનું પૂછડું અને બીજા સદીશના માથાને જોડતો જે સદીશ થાય એ આપણો પરિણામી સદીશ કયો થાય? આર. એટલે આર એટલે વેક્ટર એ પ્લસ વેક્ટર બી. મારા દીકરાઓને હમણાં યાદ કરાવું, હમણાં આગળની થિયરીમાં મેં કીધેલું પછી હું તમને ચલાવીશ. આપણો કણ આમ ગતિ કરતો યાદ હોય તમારા દીકરાઓ, સ્થાનાંતર સદીશ આપણો કણ આમ ગતિ કરતો પી અને આ ક્યુ હતું, પી અને આ ક્યુ હતું, અવગમ બિંદુ કયું હતું? ઓ. તો આને લક્ષીને આનો સ્થાન સદીશ કેટલો હતો? વેક્ટર આર વન. અને આનો સ્થાન સદીશ કેટલો હતો? વેક્ટર આર ટુ. તો આ જે પરિણામી બને એને આપણે સ્થાનાંતર સદીશ ડેલ્ટા વેક્ટર આર કહેતા. જો તો આમાં પરિણામી કયો થાય એ તમારે સમજવાનું. જો અવગમ બિંદુ છે, ઉતાવળ ને કામ દરેક વખતે આ કામ આવે. આ પહેલો સદીશ જો અવગમ બિંદુ થી આ પહેલો સદીશ, એના માથા પરથી આ બીજો સદીશ, પહેલા સદીશ નું પૂછડું અને બીજા સદીશ નું શીર્ષ, એમ જોવાનું. એટલે પરિણામી આ થયો કહેવાય. એટલે આપણે ખરેખર લખવું હોય જેમ જે એકના પૂછ ને એકના શીર્ષ ને જોડતો એ પરિણામી કહેવાય. તો પહેલા સદીશ ને પૂછ અને બીજા સદીશ ને શીર્ષ ને જોડે છે એટલે આ પરિણામી થયો કહેવાય. તો વેક્ટર આર ટુ બરાબર આ બેનો સરવાળો થાય તો વેક્ટર આર વન પ્લસ ડેલ્ટા વેક્ટર આર. પણ આપણે તો શોધવાનું શું છે? ડેલ્ટા વેક્ટર આર. તો ડેલ્ટા વેક્ટર આર બરાબર વેક્ટર આર ટુ માઇનસ વેક્ટર આર વન. આ બાજુ જાય એટલે માઇનસ થાય, કારણ કે આ પહેલો એના માથા પર આ બીજો, પહેલાનું પૂછડું. એટલે ગમે એમને દોરેલો નહીં, આવી રીતે દોરેલો એમાં સમજવાનું કે ભાઈ આ પહેલો એના માથા પરથી આ બીજો દોર્યો, આ પહેલાનું પૂછડું અને આ બીજાનું શીર્ષ, તો આ પરિણામી કહેવાય. પરિણામી એટલે આ એ આ બેનો સરવાળો થાય. આર ટુ વેક્ટર આર ટુ એ વેક્ટર આર વન પ્લસ ડેલ્ટા વેક્ટર આર નો સરવાળો થાય. બેનો સરવાળો થયો. મારે તો ડેલ્ટા વેક્ટર આર શોધવાનું છે એને આ, એટલે એને કંઈ નથી કરતો પણ આને આ બાજુ લાવું તો માઇનસ થઈ જાય. એટલે મેં ડાયરેક્ટ આ લખેલું. જો સ્થાનાંતર સદીશ અંતિમ અંતિમ સ્થાનનો સ્થાન સદીશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદીશ, આ યાદ કરે એવું કરે. આપણે તો આ લખવાનું છે પણ આ સમજાયું એમ મેં તમને. લખવાનું શું આમાં? કંઈ જ નહીં, આ દોડ નાખજો. પેલા માં બાજુમાં લખેલું છે ને એમાં સમજવું હોય તો. ચલો બે સદીશો એ અને બી છે જેને તેના મૂલ્ય અને દિશા સાથે દર્શાવેલા છે. આ બે સદીશોનો સરવાળો કરો તો એ માટે કોઈ એક નિશ્ચિત બિંદુઓ પસંદ કરો. ઓ પરથી, ઓ પરથી બે રીતે લખાય કે વેક્ટર એ ના મૂલ્ય ને દિશામાં ફરક ન પડે તે રીતે સદીશ એ દોરો. એના શીર્ષ પરથી સદીશ બી ના મૂલ્ય ને દિશામાં ફરક ન પડે તે રીતે સદીશ બી દોરો. સદીશ એના પૂછ અને સદીશ બી ના શીર્ષ ને જોડતો સદીશ
આર દોરો, તો વેક્ટર આર એ પરિણામી સદિશ છે અને એ કેટલો થશે? વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી. આ થાય, એટલે આ સરવાળો થયો ત્રિકોણની રીતે. હવે એક બીજો સરવાળો છે જેને કહેવાય સ બા ચ ની રીત. સબાચાની રીતે તેને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, જેને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સ બા ચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. કઈ રીત છે બેટા? સ બા ચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની. તેમાં આવે શું? આ જ બે સદિશો આવે જેનો મારે સરવાળો કરવો છે. તો આપણે બિંદુ ઓ પસંદ કરી લેવાનું, કર્યું. તો એમાંથી એ સદિશ એ અને સદિશ બી ના મૂલ્ય અને દિશામાં ફરક ન પડે એવો શબ્દ આવ્યો છે. જૂની ચોપડી શું વાપરતા? સદિશ એ ના મૂલ્યનો અને સદિશ એ ના મૂલ્ય અને દિશા દર્શાવતો. તો સદિશ એ જેવો જ બીજો સદિશ એ એમ દોરતા. આ બરાબર છે, સદિશ એ અને સદિશ બી ના મૂલ્યમાં ફરક ન પડે તે રીતે સદિશ આમ એક અહીંયા એક આ બાજુ આમ સદિશ એ અને સદિશ બી દોરો. મૂલ્ય અને દિશામાં ફરક ન પડે તે રીતે સદિશ એ અને સદિશ બી દોરો. દોર્યા. હવે એ જેની સલગ્ન બાજુ હોય, સલગ્ન લગ્ન નથી કરાવવાના, સલગ્ન લાગતી વળગતી બાજુ હોય તેવો ચતુષ્કોણ આમ ચતુષ્કોણ ચતુષ્કોણ તેવો ચતુષ્કોણ આવો. ઠીક છે, ચતુષ્કોણ મેં દોરવાનો પ્રયત્ન કર્યો. ચતુષ્કોણ ઓ પી ક્યુ આર પૂર્ણ કરો. પહેલા બિંદુ ઓ માંથી સદિશ એ અને સદિશ બી ના મૂલ્ય અને દિશામાં ફરક ન પડે તેવા બે સદિશો દોરો. તે રીતે બે સદિશો વેક્ટર એ અને વેક્ટર બી દોરો. દોર્યા. હવે એ હા અને આ વેક્ટર એ અને વેક્ટર બી, વેક્ટર એ અને વેક્ટર બી જેના સલગ્ન બાજુ હોય લાગતી વળગતી બાજુ, જો આ વેક્ટર બી એ આ બાજુ થઈ ગઈ ચતુષ્કોણની, વેક્ટર એ ઓ આર બાજુ થઈ ગઈ, તેવો એક ચતુષ્કોણ ઓ પી ક્યુ આર પૂર્ણ કરો. પૂર્ણ કર્યો તો ઓ આર, તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો. જો તો વેક્ટર એટલે ઓ ઓ આર એ પણ વેક્ટર એ જેટલું થાય અને પી ક્યુ અને વેક્ટર કહી દેવું તો આને પણ વેક્ટર ઓ આર લખાય. તો વેક્ટર ઓ આર એ પણ વેક્ટર એ થાય અને ઓ ને પણ પી ક્યુ એ પણ વેક્ટર આને જોડો તો આ પણ એક સદિશ મળે. જો આવી તો આ જે દિશામાં છે એ જ આ દિશામાં હશે. સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ, સામ સામેની બાજુઓ સમાંતર, બાજુઓ સમાંતર પણ એને મૂલ્ય પણ સરખા હોય. તો આનું મૂલ્ય એ લઈએ તો આ પણ સદિશનું મૂલ્ય એ જ થાય. એટલે આ પણ વેક્ટર એ થાય. આ ક્યાંથી આવ્યું? આકૃતિ પરથી. વળી ચલો આ કયું છે? તમે આ વેક્ટર ઓ પી લ્યો તો એ તો વેક્ટર બી થયો. ઓપી ઓપી એ વેક્ટર બી થાય તો આ સામેનો જે છે કમ્પલસરી જ વેક્ટર બી જ થશે. એટલે કોણ છે? કોણ છે ભાઈ તમે? થઈ ગયો આટલું. આમાં કોઈ વધારે ટેન્શન ન લેવું, આટલામાં ખબર પડી. હા સબ પડી. હવે મારો મારો શું કરશું કે બોલ બીપુર કઈ જ નહીં. તો આકૃતિ જુઓ. તો આ ચતુષ્કોણ નો વિકર્ણ કયો થઈ ગયો? ઓક્યુ. એ પરિણામી સદિશ એ આપણને પરિણામી સદિશ વેક્ટર સી દર્શાવે. વેક્ટર કયું દર્શાવે? સી. આમાં સી નામ આપે કારણ કે મેં અહીંયા ઓપી ક્યુ આર અહીંયા લખી નાખ્યું છે. તો પરિણામી સદિશ કયો દર્શાવે? સી. એક કામ કરીએ અહીંયા પણ સી કહી દઈએ. એમ થાય કે બે માં અલગ અલગ જવાબ કેમ આવ્યો?
તો અહીંયા લખીએ વિકર્ણ ઓક્યુ, વેક્ટર ઓક્યુ એ પરિણામી સદિશ, વેક્ટર સી દર્શાવે. પરિણામી સદિશ વેક્ટર કયો દર્શાવે? સી. સામાં કોઈ પ્રોબ્લેમ? ના સર, કોઈ જ પ્રોબ્લેમ નહીં. હવે કોનો વારો પાછો? મારો વારો. ચલો એક જ મિનિટ મેડમ. આવી ગયું. હવે આકૃતિ પરથી જુઓ. આપેલો સદિશ તો ઓપી દેખાય, આ વેક્ટર ઓપી, એના માથા પર પી ક્યુ, તો પ્લસ વેક્ટર પી ક્યુ એના માથા પર પી ક્યુ. પહેલા સદિશ નું પૂછડું અને બીજા સદિશ નું માથું ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઓ ક્યુ થાય. જોજો પાછા, આ સદિશ પહેલો ઓપી, એના પર આ સદિશ ઉપર દોર્યો બીજો પી ક્યુ, પહેલા સદિશ નું પૂછડું, બીજા સદિશ નું માથું, તો આ પરિણામી સદિશ થઈ ગયો. તો વેક્ટર ઓ પી, તો વેક્ટર ઓપી બરાબર તો શું થાય? વેક્ટર બી થાય, પ્લસ પી ક્યુ, તો પી ક્યુ, પી ક્યુ બરાબર તો શું થાય? વેક્ટર એ થાય, બરાબર વેક્ટર ઓ ક્યુ. તો તે પરિણામી સદિશ તમારો કયો થઈ ગયો? સી. બરાબર. હવે આ સાઈડ જો તો પહેલો કયો આવ્યો? ઓ, અને પણ વેક્ટર નામ અપાય ઓ ક્યુ, તો વેક્ટર કયો થઈ જાય? સોરી, ઓ આર. જો ઓ આર પ્લસ એના માથા પર કયો મૂકો? એના માથા પર કયો મૂકો? આર ક્યુ. ઇઝ ઇક્વલ ટુ પહેલાનું પૂછડું બીજાનું શીર્ષ, તો આ એવો, આ જ એવો વેક્ટર ઓ ક્યુ. તેના પરથી શું થાય? વેક્ટર ઓ આર, એ તો વેક્ટર એ છે, પ્લસ આ કયો છે આપણો? વેક્ટર બી, બરાબર વેક્ટર સી. એટલે એનો મતલબ શું થયો? બી પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર એ પણ સી થાય, અને વેક્ટર એ પ્લસ વેક્ટર બી એ પણ સી થાય. એટલે સરવાળો, સદિશોનો સરવાળો, સરવાળો સમક્રમી છે. સર સમક્રમી છે એટલે એમાં ક્રમના નિયમનું પાલન થાય છે. આ થઈ ગઈ ત્રિકોણની રીત અને આ થઈ ગઈ સબાચલની રીત. આમાં બધું હું આગળ ભૂલ્યો એ લખવાનું, હું તમને ફોટો પાડીને મોકલી દેવા, એટલે જોઈ લેજો. પહેલા આ સદિશ એ, તો પહેલા આકૃતિમાં બે સદિશો એ અને બી, તેના મૂલ્ય એટલે તેની લંબાઈ, લંબાઈ એટલે કે મૂલ્ય અને દિશા સાથે શું કરેલા છે? દર્શાવેલા છે. હવે સદિશ એ ના મૂલ્ય અને દિશામાં ફરક ન પડે તે રીતે બિંદુ ઓ માંથી સદિશ એ દર્શાવો. પછી એ ના શીર્ષ પરથી બી, સદિશ બી ના દિશા અને મૂલ્યમાં ફરક ન પડે તે રીતે સદિશ બી દર્શાવો. અહીં નામ આપવું તો ભાઈ ઓ પી ક્યુ નામ આપવું હોય તો સદિશ એ દર્શાવો, બરાબર. બી ના મૂલ્ય સદિશ કયો દર્શાવો? બી દર્શાવો. તો કયા સદિશ? એ ના શીર્ષ ઓ, સદિશ બી ના, સોરી સદિશ એ ના પૂછ ઓ, સદિશ બી ના શીર્ષ ક્યુ ને જે જોડતો તમે સદિશ દોરો છો, કયો? વેક્ટર સી, અથવા વેક્ટર ઓ ક્યુ પણ કહેવાય, ઓ ક્યુ પણ કહેવાય, ઓ ક્યુ પણ કહેવાય, અથવા વેક્ટર સી. એ પરિણામી સદિશ આવે. સી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ બે. આમાં સદિશ ને પરિણામી સદિશ શીર્ષ થી પૂછ તરફ જોડીએ એટલે આને શીર્ષ થી પૂછ તરફની રીત પણ કહેવાય, અથવા આમાં સદિશોનો ત્રિકોણ બને છે એટલે ત્રિકોણની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી બીજી છે સબાચળ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો ચલો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે એટલે આ જ આવે, આ જ સદિશોની વાત કરીએ છીએ આપણે. સદી બે સદિશો એ અને બી તેના મૂલ્ય અને દિશા સાથે દર્શાવેલા છે. હવે હવે મૂલ્ય અને દિશા સાથે શું કરેલા છે? દર્શાવેલા છે. હવે શું કરવાનું બેટા? કોઈક બિંદુ ઓ માંથી સદિશ એ અને સદિશ બી ના મૂલ્ય અને દિશામાં ફરક ન પડે તે રીતે બે સદિશો એ અને બી દોરો, અને જે સહલગ્ન બાજુ ચતુષ્કોણ હોય તેઓ, જેની સહલગ્ન બાજુ હોય તેઓ ચતુષ્કોણ ઓ પી ક્યુ આર પૂર્ણ કરો. આવી ગયું. પછી આકૃતિ પરથી આ એ તો આ પણ વેક્ટર એ, આ બી તો આ પણ વેક્ટર બી, સોરી આ વેક્ટર બી તો આ પણ વેક્ટર બી, એ વસ્તુ અહીંયા લખું. પછી વિકિરણ ઓ ક્યુ એ પરિણામી સદિશ થઈ જશે. પછી આ બે દર્શાવે કે સમક્રમી છે એ પણ સાબિત થઈ ગયું, અને બે નો સરવાળો છે એ પણ દર્શાવે. એ વાત પૂરી થયા સબાચની રીતે.
કઈ રીતે આવી બેટા? સ બા ચ. સવાચનની રીતે બે વસ્તુ સાબિત થઈ ગઈ, સરવાળા સમક્રમી છે, બરાબર. હવે છે સદિશોની બાદબાકી. આ સરવાળાની બે રીતો આવી ગઈ, હવે આવશે સદિશોની બાદબાકી. બોર્ડ એક મિનિટ સુકાઈ જાય. બે સદીશો ની શું જોઈએ આપણે બેટા? બાદ બાકી. ચો અહીંયા દેના બે સદિશોની બાદ બાકી. હા, બાદ બાકી ત્રિકોણની રીતે જ થશે. બે સદિશોની શું બેટા? બાદ બાકી, બરાબર. પહેલા બે સદિશ દોડી દેવાના. આકૃતિમાં આ સદિશ એ અને આ સદિશ બી છે. આ સદિશ એ સદિશ બી છે. સરવાળો કરવાનો આવે તો તમને આવડે. જો સ્પીડમાં પાછો આનો સરવાળો થાય તો તરત જ તમે કહેશો, સરવાળામાં કઈ કરવાનું નહીં. જો હું તમને સરવાળો કહું, તમે એમ જ કહેશો, સર અહીંયા આ સદિશ એ લઈ લ્યો, એક બિંદુઓ લઈ લ્યો, એના પરથી એની દિશા માનો, અથવા એના મૂલ્ય અને દિશામાં ફરક ન પડે તે રીતે સદિશ એ રજૂ કરો. અને સદિશ એ ના શીર્ષ નામ આપેલું હોય, સદિશ એ, તો આ એ એનું શીર્ષ અને નામ ઓ ક્યુ આપી દઈએ, તો ક્યુ પરથી બીના મૂલ્ય અને દિશામાં ફરક ન પડે તે રીતે સદિશ બી દોરો. દોરો સદિશ કયો? દોરો બી દોરો. તો હવે હવે સદિશ આ કયો દોરો? એ. આ સદિશ કયો દોરો? બી. તો સદિશ એ ના પુચ્છ ઓ અને સદિશ બી ના શીર્ષ અને નામ ઓ પી. ઓ તો અહીંયા પી આવશે, સોરી, ઓ પી ક્યુ. તો ક્યુ ને જોડતો જે આ સદિશ મળે આપણને, એ તમારો પરિણામી સદિશ, આપણે નામ સી આપેલું, સી થાય. આ સરવાળો આવે એટલે આ જે દર્શાવે એ શું દર્શાવે? વેક્ટર એ પ્લસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર સી. આ દર્શાવે સરવાળો, વેક્ટર એ પ્લસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર સી. આવી ગયો. હવે બાદ બાકીમાં શું લખાય? જો બાદ બાકી એટલે આ જ વસ્તુ બાદ બાકીમાં લખવા માંગતો હોવ, જો હવે તમે આના લખાણ પર જવાનું છે. આના લખાણ પર હું બાદ બાકી વસ્તુ કયો? બાદ બાકી એમ લખાય, સદિશ એ માઇનસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ સી થાય. વેક્ટર એ માંથી વેક્ટર બી બાદ કરો તો વેક્ટર સી મળે. તો આને જો હું વ્યવસ્થિત લખું તો વેક્ટર એ પ્લસ માઇનસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર સી થાય. વેક્ટર એ પ્લસ માઇનસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર સી થાય. એટલે આને શું કહેવાય? વેક્ટર એ માંથી, જો બોલું છું, સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો, એટલે સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો એટલે સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો એટલે સદિશ એ માં સદિશ એ માં સદિશ બી નો સદિશ એ માં આ સદિશ બી છે, પણ આ માઇનસ સદિશ બી છે. આ માઇનસ સદિશ બી એટલે કે વિરોધી સદિશ કહેવાય. વિરોધી સદિશ એટલે મૂલ્ય અને દી, મૂલ્ય એટલું ને એટલું, પણ દિશા કમ્પ્લીટ ઊંધી. મેં આગળ છે લેવું, આને કહેવાય માઇનસ વેક્ટર બી.
કમ્પ્લીટ ઊંધો નીચે જાય. તો જો સદિશ એ માંથી સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો એટલે સદિશ એ તો એ વેક્ટર સી થાય. એટલે તમે વ્યવસ્થિત લખો અને હજી વ્યવસ્થિત લાઈક આખું લખી નાખું એટલે વિધાન મને બોલતા ફાવે, કારણ કે બાદ બાકીનું પહેલું વિધાન મેન જે બોલું છું ને હમણાં એ જ છે. શું બોલો, તમને ખબર, અમને હું પૂછપુછ કરું છું. જો સદિશ એ માંથી સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો એટલે સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો એટલે સદિશ એ માં સદિશ બી નો આગળ માઇનસ છે. સદિશ એ માં સદિશ બી નો આગળ માઇનસ એટલે સદિશ એ માં સદિશ બી નો વિરોધી સદિશ, આને કહેવાય બી નો વિરોધી સદિશ, કહેવાય માઇનસ બી એટલે બી નો વિરોધી સદિશ. તો સદિશ એ માં સદિશ બી નો વિરોધી સદિશ શું કરવો, ઉમેરવો. સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો એટલે સદિશ એ માં સદિશ બી નો વિરોધી સદિશ ઉમેરવો. સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો એટલે સદિશ એ માં સદિશ બી નો વિરોધી સદિશ બી નો વિરોધી સદિશ શું કરવો, ઉમેરવો. તો આકૃતિમાં શું કર્યા અનુસાર દર્શાવેલું છે, ડાયરેક્ટ તમારે બાદ બાકી કરવાની છે. તો એ જ વસ્તુ હું દર્શાવું. તો બિંદુ ક્યાંથી, ઓ માંથી. બિંદુ ક્યાંથી, ઓ માંથી. એ જ મુદ્દો લખી નાખવાનો, બિંદુ ઓ માંથી. સદિશ એના મૂલ્ય અને દિશામાં ફરક ન પડે તે રીતે સદિશ એ રજૂ કરો, જેને આપણે ઓક્યુ કહેશું, વેક્ટર ઓક્યુ પણ કહેવાય. સદિશ ઓક્યુ રજૂ કરો, એ રજૂ કરો. હવે સદિશ એ ના ક્યાંથી બેટા, સદિશ એ ના આ એ નો કયા શીર્ષ ક્યુ પરથી, સદિશ બી નો સદિશ બી ના મૂલ્યનો અને દિશામાંનો વિરોધી સદિશ એટલે આમ કહો દોરો ઓ ક્યુ. તો આ થઈ ગયો ક્યુ પી. ઓ ક્યુ નો લગાય, પેલા પી આવે, ઓ પી અને ક્યુ, જે આપણો આ માઇનસ વેક્ટર બી છે. પેલા શું આવે, ઓ પરથી બિંદુઓ પરથી એના મૂલ્યનો અને એની દિશામાં ફરક ન પડે તેવો સદિશ વેક્ટર એ દોરો, અને બીના મૂલ્યની દિશામાં અને હા બીના વિરોધી સદિશના મૂલ્યની દિશામાં ફરક ન પડે તેવો માઇનસ વેક્ટર બી દોરો, જે પી ક્યુ વડે પણ દર્શાવેલો છે આપણે. તો હવે આનો પરિણામી લેવું તો સદિશ એ ના પૂછ ઓ અને સદિશ બી ના શીર્ષ ક્યુ ને જોડતો સદિશ દોરો. તો આ તો પરિણામી સદિશ થઈ ગયો. આ તો સરવાળો કર્યો તમે, પહેલો સદિશ એના માથા પર બીજો સદિશ, પણ પહેલો સદિશ એટલે સદિશ એ, એનો સરવાળો એના માથા પર બીજો સદિશ, તો માઇનસ વેક્ટર બી આવ્યો, માઇનસ વેક્ટર બી આવ્યો. તો એ તો આપણો પરિણામી સદિશ કયો થઈ ગયો, સી. આ માઇનસ ના કાઢ નાખો તો વેક્ટર એ માઇનસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર સી થઈ ગયું. સદિશ એ માંથી ઇઝ એવું ને, સદિશ એ માંથી સદિશ બી બાદ કરવું એટલે સદિશ એ માં સદિશ બી નો વિરોધી સદિશ ઉમેરો, એટલે એ માં આપણે બી નો કર્યો, બી બાદ નો કર્યો, પણ બી નો વિરોધી ઉમેર નાખ્યો એટલે બાદ બાકી જ થઈ ગઈ. જુઓ આમાં બરાબર, અને સરવાળા ક્રમના નિયમનું પાલન કરે, પણ બાદ બાકી ક્રમના નિયમનું પાલન કરે નહીં, સરવાળા ક્રમના નિયમનું પાલન કરે, બાદ બાકી ન કરે. કેમ, આપણે બે વસ્તુ કરીએ. ચલો પહેલા આ એ માઇનસ બી કર્યું, એ માઇનસ બી જો આમ જાય છે. હવે કામ કરો, ચલો વેક્ટર બી માઇનસ વેક્ટર એ કરો, વેક્ટર બી માઇનસ વેક્ટર એ ક્યાં જાય. ચલો હું તમને એકદમ દઈશ, ચલો આ આ એ માઇનસ બી કર્યું, હવે વેક્ટર બી માઇનસ એ કરો. ચલો અહીંયા દોરો અવગમ બિંદુઓ, પહેલા વેક્ટર બી, તો વેક્ટર બી એટલે આમાં આવ્યું. છ માં દીકરાનું પાછું યાદ કરવું પડશે, મારે કરવાનું છે જગ્યા હોધું છું. ચલો આ એ માઇનસ બી છે, તેના બાજુમાં જ લખી નાખું, આ ચોપડી નથી, આ બધું વધારાનું છે. વેક્ટર બી માઇનસ વેક્ટર એ કરીએ બરાબર. તો બી માઇનસ વેક્ટર એ એટલે ખરેખર શું થાય, વેક્ટર બી માઇનસ વેક્ટર એ કરું તો ખરેખર કરવાનું શું, વેક્ટર બી માં વેક્ટર એ નો વિરોધી સદિશ ઉમેરવાનો, વેક્ટર બી માં વેક્ટર એ નો વિરોધી સદિશ. તો ચલો અહીંયા સમજૂતી માટે એ નો વિરોધી સદિશ આમ દોરું છું, આયરો. તો આ તો કોનો વિરોધી સદિશ થઈ ગયો, એ નો.
माइनस ए। तो पहला रजू करो वेक्टर बी, तो आ ओ से आप એમાં રજૂ કરો પહેલા વેક્ટર બી, કારણ કે બી માઇનસ એ કરવાનું છે, આપણે બી માઇનસ એ કરવાનું છે, તો પહેલા બી રજૂ કરો, બી તો ઉપર તરફ, આમ જ દોરવાનો પ્રયત્ન કરવાનો, તો બી આમ કયો, આ વેક્ટર બી, એમાં આવશે માઇનસ વેક્ટર એ, તો માઇનસ વેક્ટર એ એટલે આમ થયો, સોરી કલર રહી ગયો, એ આમ હતો તો માઇનસ વેક્ટર એ આમ આવે, જો જો આવ્યો, હવે એનો બેનો સરવાળો, પહેલાનું પૂછું બીજાનું શીર્ષ ને શીર્ષ, એ તો આમ ગયો, સર એ તો આમ ગયો, જો આખો આ નીચે જતો હતો, આ તો ઉપર ગયો, તો આ તો સી નો આવ્યો માઇનસ સી આવ્યો, એટલે ક્રમના નિયમનું પાલન થયું નહીં, જુઓ એટલે એનો મતલબ શું થયો, વેક્ટર એ માઇનસ વેક્ટર બી કરશો ને તો વેક્ટર સી આવે છે, જ્યારે વેક્ટર બી માઇનસ વેક્ટર એ કરશો ને તો માઇનસ વેક્ટર સી આવે છે, એટલે કે અહીંયા ક્રમના નિયમનું પાલન ન થાય, આ પેલા જેવું બાદ બાકી જેવું યાદ કરો, ચલો અહીંયા માત્ર માહિતી, ત્રણ ઓછા બે તો એક, પણ બે ઓછા ત્રણ તો માઇનસ, આ એના જેવી વાત છે, બાદ બાકીમાં તમે એ માઇનસ બી કરો અને બી માઇનસ એ કરો તો જો એ માઇનસ બી નીચે જાય છે સી, પણ બી માઇનસ એ કરો તો માઇનસ સી જાય, ઊંધી દિશામાં મળતો સદિશ, સરવાળામાં ત્રિકોણની રીતે જો સાબિત કરો બહુ મસ્ત જલ્દી થઈ જશે, ચલો આ એ પ્લસ બી તો આવ્યો, એ વત્તા બી તો આમ ગયો, હવે એક કામ કરીએ બી વત્તા એ કરીએ, ચલો અહીંયા આવો લઈ લો, તો પહેલા સદિશ બી દોરવાનો, પહેલા સદિશ બી દોરો, દોરો ઉગમ બિંદુ ઓ લઈ લો, પહેલા સદિશ બી દોરો, દોરો જોજો પહેલા સદિશ બી દોરો, હવે એના પર સદિશ એ દોરો, સદિશ એ આમ જાય છે, તો સદિશ એ આમ ગયો, પહેલા સદિશ નું શેર્સ એટલે બી નું શેર્સ, સોરી પહેલા સદિશ નું પૂછ એટલે બી નું પૂછ અને એ નું શિર્ષ, તો જોડો તો આમ જ એવું, જો સી એ વત્તા બી કર્યું, એ ના ઉપર બી દોર્યો અને એનો સરવાળો કરો તો સી આમ જ મેળો, પહેલા બી દોર્યો એના પર એ દોર્યો અને એ બી વત્તા એ કર્યો તો પણ સી મેળો, એટલે આમાં ક્રમના નિયમનું પાલન થાય, ક્રમનો નિયમ આમાં પડાય, એમાં પાલન ન થાય, એટલે આ કોના જેવી થઈ ગઈ, આ કોના જેવી વાત થઈ ગઈ, ત્રણ વત્તા બે તો પણ પાંચ, ત્રણ ઓછા બે વત્તા ત્રણ તો પણ પાંચ, અને આ કોના જેવી વાત થઈ ગઈ, ત્રણ ઓછા બે તો એક અને બે ઓછા ત્રણ તો માઇનસ, આ ખાલી સમજાવવા માટે, ખબર પડે છે, આમાંથી કોઈ પણ દાખલો આવવાનો નથી, કોઈ પણ એમસીક્યુ આવવાનો નથી, પણ આ એક સમજૂતી છે કે આ રીતે એના સરવાળા બાદ બાકી થાય, હા યાદ રાખવાનું, થિયરી ના હું તમને લખું છું એ જોતા જવાનું, ફોટો પાડીને તમને મોકલી દેવા, એમાંથી તમારે જોઈ લેવાનું, જૂથનો નિયમ છે પણ એ સિલેબસ બહારનો છે, એટલે આપણે આ સરવાળા માટે જૂથનો નિયમ એ છે, એ સાબિતી આપણે કરવાની કોઈ જરૂર નથી, જૂથનો નિયમ એટલે તમને ખબર છે, એમ કે વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી, તો પેલા આ જૂથ છે એના જગ્યાએ તમે જૂથ વટી શકો, એ પ્લસ બી ના જૂથના જગ્યાએ તમે વેક્ટર બી પ્લસ સી નું જૂથ કરી શકો, આનો પણ નિયમ પડે સરવાળા માટે, બાદ બાકી માટે ન આવે, આપણે એમાં પડવાનું નથી, આ તો ખાલી શેર લખ્યું છે, આ સરવાળા માટેનો જૂથ, પેલા એ પ્લસ બી નું જૂથ હતું પછી બી પ્લસ સી નું જૂથ થઈ ગયું, તો કોઈ ફરક પડે નહીં, આપણે એમાં પડવાનું નથી, ખાલી આ જૂથનું નિયમનું પણ પાલન થાય એવું યાદ રાખજો, ખબર, એટલે આપણે જોયું સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી ત્રિકોણની રીતે, અને સબાચળ સરવાળા ત્રિકોણની સબાચળની રીતે, બાદબાકી ખાલી કઈ રીતે જોયું, ત્રિકોણની રીતે, અને બંનેમાં સાબિત કહી નહીં કે સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે, બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી, ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.